हेलो स्टूडेंट्स, मूड़ी पड़तरना चैप्टर में अत्यार सुधी आपणे डिबेंचर नी मूड़ी पड़तर अने इक्विटी शेर मूड़ी नी पड़तर कई रीते कैलक्युलेट थाय एनी चर्चा लीधी। आजना लेक्चर थी आपणे वात करशुं प्रेफरेंस शेर मूड़ी नी पड़तर कई रीते गणवी। हवे आपणे जाणीए छीए के जेम डिबेंचर पर व्याजनो दर निश्चित छे, ए रीते प्रेफरेंस शेर पर डिविडेंडनो दर निश्चित होय छे। એટલે જેમ ડિબેન્ચરના જે રીતના સૂત્ર હતા એ જ રીતે બે સૂત્ર અહીંયા યાદ રાખવાના છે। મેઇન વસ્તુ આપણે જાણીએ છીએ કે ડિવિડન્ડ હંમેશા કરવેરા પછીની જ બચતો નફો હોય એના ઉપર ચૂકવવામાં આવતું હોય છે। એટલે અહીંયા 1-t કરવાની કોઈ જરૂર રહેશે નહીં। બાકી જેમ ડિબેન્ચરના સૂત્ર છે એ જ સૂત્રનો ઉપયોગ અહીંયા થશે। લઈએ છીએ એમ केपी इक्वल टू डी अपॉन पी, कोस्ट ऑफ प्रेफरेंस शेर इक्वल टू डी अपॉन पी। त्या आपणे आर अपॉन पी करता था, अहीं डी अपॉन पी करवानुं छे। अहीं डी मतलब छे डिविडेंड अने पी एटले प्राप्त थती रकम। अहीं खास वस्तु ध्यान राखजो, डी नो मतलब छे डिविडेंड, शेर दीठ डिविडेंड। अहीं डी नो मतलब डिविडेंड नो दर नहीं, शेर दीठ डिविडेंड थाय छे, ए खास ध्यान राखवुं। कारण के ज्यारे 100 प्रेफरेंस शेर हशे त्यारे तो मिस्टेक नहीं थाय। 100 प्रेफरेंस शेर होय अने 10% डिविडेंड होय तो तमारो डिविडेंडनो दर पण 10 अने शेर दीठ डिविडेंड पण केटलुं आवे, 100 ना 10% एटले 10 જ આવે। પણ જ્યારે 200 કે 500 પ્રેફરન્સ શેર આપે અથવા તો 100 સિવાયની કોઈ પણ રકમ આપેલી હોય ત્યારે વિદ્યાર્થીઓ મિસ્ટેક કરતા હોય છે। દાખલા તરીકે કીધું હોય કે 200 રૂપિયાનો દાર્શનિક કિંમતનો પ્રેફરન્સ શેર છે અને ડિવિડન્ડનો દર તમને 10% આપ્યો હોય તો ઘણા વિદ્યાર્થીઓ અહીંયા 10% એટલે 10 લઈ લે। પણ નહીં, ડીનો મતલબ અહીંયા શું છે, શેર દીઠ ડિવિડન્ડ, એટલે કે 200ની દાર્શનિક કિંમતનો પ્રેફરન્સ શેર ગુણ્યા 10% એટલે 20 રૂપિયા ડિવિડન્ડ થાય તમારું શેર દીઠ ડિવિડન્ડ। એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે દરેક એલિમેન્ટની અર્થ શું થાય છે। હવે આપણે જાણીએ છીએ કે પ્રેફરન્સ શેર અલગ અલગ પ્રકારે બહાર પડતા હોય છે, પાર્ટિસિપેટિંગ એન્ડ નોન પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર, ક્યુમ્યુલેટિવ એન્ડ નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર, રિડીમેબલ અને ઇરિડીમેબલ પ્રેફરન્સ શેર। તો અહીંયા જ્યારે રિડીમેબલ પ્રેફરન્સ શેર હોય એટલે કે જેની પરત કરવાની મુદત નિશ્ચિત હોય, ત્યારે આપણે જ્યારે ટાઈમ પીરિયડ આપેલો હોય કે 5 વર્ષની મુદતના અથવા 7 વર્ષે નાણાં પરત કરવાના થાય એવા પ્રેફરન્સ શેર, તો આપણે જેમ ડિબેન્ચરમાં લેતા હતા એ રીતે મોટું સૂત્ર યુઝ કરવું પડે। જ્યારે પરતની મુદત ના આપી હોય ત્યારે નાનું સૂત્ર યુઝ કરવું, અને પરત કરવાની મુદત આપેલી હોય ત્યારે આપણે, એટલે કે રિડીમેબલ પ્રેફરન્સ શેર હોય તો મોટું સૂત્ર વાપરવું। અહીંયા ડી પ્લસ 1/n f-p/1/2 f+p જેવું ડિબેન્ચરનું સૂત્ર છે એ જ સૂત્ર, ત્યાં આપણે આર થી ડિનોટ કરતા હતા, અહીંયા આરની જગ્યાએ ડી આવી જશે એટલો જ તફાવત। આર એટલે રેટ ઓફ ઇન્ટરેસ્ટ, અહીંયા ડી એટલે ડિવિડન્ડ, બરાબર। અને બીજું ડિબેન્ચરમાં 1-t આવતું તો અહીંયા 1-t આવશે નહીં। લઈએ છીએ ઉદાહરણ એક, એક કંપની 100ની દાર્શનિક કિંમતના 10% પ્રેફરન્સ શેર બહાર પાડે છે, નીચેના સંજોગોમાં પ્રેફરન્સ શેર મૂડીની પડતર શોધો। જો 95ની કિંમતે શેર બહાર પાડવામાં આવે તો, અને બીજું કીધું છે 105ની કિંમતે શેર બહાર પાડવામાં આવે તો, આપણે બંને સિચ્યુએશનમાં પ્રેફરન્સ શેરની મૂડી પડતર શોધી લઈએ। આપણે ખબર છે કે આપણે રકમમાં ક્યાંય મુદત આપેલી નથી, તો આપણે નાનકડું સૂત્ર વાપરશું, કેપી ઇક્વલ ટુ ડી અપોન પી। પહેલી સિચ્યુએશન છે, જો 95ની કિંમતે બહાર પાડવામાં આવે તો આપણે શું કરશું, કેપી ઇક્વલ ટુ ડિવિડન્ડનો દર કેટલો છે તો કે 10%, અને 100નો એક પ્રેફરન્સ શેર છે એટલે 100 × 10% એટલે 10 રૂપિયા ડિવિડન્ડ ભાગ્યા પ્રાપ્ત થતી રકમ, આપણે 95ની કિંમતે બહાર પાડ્યા છે તો 95 એટલે આપણને મળશે 100 ભાગ્યા 95 કરીને 0.1053, અથવા તો શું કહી શકાય 10.53% પ્રેફરન્સ શેર મૂડીની પડતર। બીજી સિચ્યુએશન કીધી છે, જો 105ની કિંમતે બહાર પાડવામાં આવે તો, બરાબર, તો આપણે શું કરશું, કેપી ઇક્વલ ટુ ડિવિડન્ડનો દર, તો ડિવિડન્ડ તો એ જ રહેશે 100 × 10% એટલે 10 રૂપિયા ડિવિડન્ડ ભાગ્યા અહીંયા પ્રાપ્ત થતી રકમ કેટલી થઈ જશે,
105 ની કિંમતે બહાર પાડ્યા છે એટલે પ્રાપ્ત થતી રકમ 105 10 ભાગ્યા 105 કરશું એટલે આપણને મળશે 0.0952 અથવા 9.52% એની પડતર થશે મૂડી પડતર લઈએ છીએ ઉદાહરણ 2 સદાનંદ લિમિટેડ કંપનીએ સોનો એક એવા 10% ડિવિડન્ડ વાળા સાદા પ્રેફરન્સ શેર મૂળ કિંમતે બહાર પાડ્યા છે શેરની મૂડી પડતર કેટલી થાય જો આ શેર મૂડી 8% પ્રીમિયમે બહાર પાડવામાં આવે તો તેની પડતર કેટલી થશે આપણે ડાયરેક્ટ બુકમાં જ કેલ્ક્યુલેટ કરી લઈએ છીએ હમણાં લીધો એવો જ સમ છે ડી અપોન પી બરાબર મુદત નથી આપી એટલે નાનકડું સૂત્ર અને ડીનો મતલબ છે શેર દીઠ ડિવિડન્ડ સોનો એક એવા 10% સોના 10% એટલે ડિવિડન્ડ કેટલું મળે 10 અને પ્રાપ્ત થતી રકમ તો કે ડિવિડન્ડ વાળા શેર મૂળ કિંમતે બહાર પાડ્યા છે સોનો છે અને મૂળ કિંમતે જ બહાર પાડ્યો તો ભાગ્યા 100 એટલે કે 10% શું થશે પ્રેફરન્સ શેર મૂડીની પડતર થશે પછી કીધું છે જો આ શેર મૂડી 8% પ્રીમિયમે બહાર પાડવામાં આવત તો શું ફેરફાર થાત તો કે ડિવિડન્ડ એટલું જ રહેત 10 રૂપિયા જ પણ પ્રાપ્ત થતી રકમ 100ની જગ્યાએ 8% પ્રીમિયમ એટલે 108 રૂપિયા પ્રાપ્ત થાય એટલે 10 ભાગ્યા 108 એટલે કે 9.26% તમારી મૂડી પડતર આવત બસ આટલો જ ચેન્જ એના પછી લઈએ છીએ આપણે ઉદાહરણ 3 પીટર હોટલાઇન કંપનીએ સોનો એક એવા 10% સાદા પ્રેફરન્સ શેર મૂળ કિંમતે બહાર પાડ્યા છે આ શેર બહાર પાડવાનો ખર્ચ 5% થયો છે તો તેની મૂડી પડતર શોધો જો આ શેર 6% પ્રીમિયમથી અથવા 6% વટાવથી બહાર પાડવામાં આવે તો બંને સંજોગોમાં તેની મૂડી પડતર કેટલી થશે આપણે 3 ક્વેશ્ચન છે પહેલે મૂળ કિંમતે બહાર પાડ્યા પછી પ્રીમિયમથી અને જો વટાવથી બહાર પાડ્યા હોત તો ત્રણેય સંજોગોમાં આપણે મૂડી પડતર શોધવાની છે હવે અહીંયા મેઇન વસ્તુ ધ્યાનમાં રાખીએ શેર બહાર પાડવાનો ખર્ચ આપ્યો છે 5% તો આપણે ઇક્વિટી શેરમાં જેમ બહાર પાડવાનો ખર્ચ આપેલો હોય ત્યારે આપણે સૂત્રમાં શું ફેરફાર કરતા હતા 1 - F બસ સૂત્રમાં એટલો જ ફેરફાર ડી અપોન પી 1 - F કરવાનું છે લઈ લઈએ ઉદાહરણ 3 KP કોસ્ટ ઓફ પ્રેફરન્સ શેર કેપિટલ ઇક્વલ ટુ ડી અપોન પી 1 - F જ્યાં ડીનો મતલબ શું છે ડિવિડન્ડનો દર પહેલી સિચ્યુએશનમાં લઈએ મૂળ કિંમતે જ જો બહાર પાડવામાં આવ્યા હોય તો આપણે શું કરશું 10 ની મૂળ કિંમતનો છે અને 10% તો કેટલું ડિવિડન્ડ થાય 100 ના 10% 10 રૂપિયા ડિવિડન્ડ ભાગ્યા પ્રાપ્ત થતી રકમ કેટલી 100 રૂપિયા કારણ કે મૂળ કિંમતે પહેલી સિચ્યુએશનમાં આપણે મૂળ કિંમતે બહાર પાડ્યા હોય તો 1 - F એફ એટલે આપણો કેટલો છે શેર બહાર પાડવાનો ખર્ચ 5% થયો છે એટલે 0.05 5 ભાગ્યા 100 એટલે 0.05 કરીએ 10 ભાગ્યા 0.95 × 100 એટલે કે 95 આવશે એટલે તમને મળશે મૂડી પડતર 0.1052 રાઉન્ડ ઓફ કરશું એટલે કે 10.53%. બીજી સિચ્યુએશન આપી છે જો 6% પ્રીમિયમે બહાર પાડ્યા હોત તો આપણે શું કરત 6% પ્રીમિયમથી જો 6% પ્રીમિયમથી બહાર પાડ્યા હોત તો ડિવિડન્ડમાં કોઈ ચેન્જ નહીં ઉપર કેટલા આવશે ન્યુમરેટરમાં 10 રૂપિયા જ પણ ડિનોમિનેટરમાં ચેન્જ થઈ જશે પીનો મતલબ શું થશે પ્રાપ્ત થતી રકમ કેટલી તો કે 100 રૂપિયાનો છે ને 6% પ્રીમિયમથી એટલે 106 રૂપિયા પ્રાપ્ત થશે અને શેર બહાર પાડવાના ખર્ચમાં કોઈ ચેન્જ નથી એટલે એઝ ઇટ ઇઝ 1 - 0.05 ફક્ત પ્રાપ્ત થતી રકમ પી અહીંયા બદલાશે 100ની જગ્યાએ 106 થઈ જશે અહીંયા કરીએ 10 ભાગ્યા 106 × 0.95 એટલે આપણને મળશે 100.7 10 ભાગ્યા 100.7 કરીએ એટલે આપણને મળશે 0.0993 એટલે કે 9.93% અને ત્રીજી સિચ્યુએશન અહીંયા જ કેલ્ક્યુલેટ કરી લઉં છું 6% વટાવથી બહાર પાડવામાં આવે તો
ટૂંકમાં લખું છું, વટાવથી બહાર પાડવામાં આવે તો ડિવિડન્ડમાં નો ચેન્જ, જેટલા મૂળ કિંમતે બહાર પાડો તોય, પ્રીમિયમથી બહાર પાડો તો પણ, અને વટાવથી બહાર પાડો તો ડિવિડન્ડ એટલું જ મળે. ડિવિડન્ડ હંમેશા દાર્શનિક કિંમત ઉપર ટકાવારી ગણાય. ભાગ્યા પ્રાપ્તિ એટલે કે પ્રાપ્ત થતી રકમ, અહીંયા 6% વટાવથી બહાર પાડ્યા છે એટલે 100 શેર છે અને 6 રૂપિયા ઓછા મળશે એટલે કે કેટલા મળશે, 94 રૂપિયા. 1 માઇનસ F એઝ ઇટ ઇઝ રહેશે 1 માઇનસ 0.05. સિમ્પ્લિફાય કરી દઈએ, 10 ભાગ્યા 94 ગુણ્યા 0.95 એટલે આપણને મળશે 89.3, એટલે મળે છે 0.1119, એટલે કે 11.19. પછી 8 આવે છે એટલે 20 કરો રાઉન્ડ ઓફ તો પણ ચાલે, અને 11.19 રાખશો તો પણ ચાલશે. એટલે સાવ એક જ ચેન્જ, શું જ્યારે તમને દાખલામાં શેર બહાર પાડવાનો ખર્ચ આપેલો હોય તો શું કરવાનું, 1 માઇનસ F જેમ તમે ઇક્વિટી શેર મૂડીમાં કરતા હતા એઝ ઇટ ઇઝ. ત્યારબાદ લઈએ છીએ, જ્યારે રિડીમેબલ પ્રેફરન્સ શેર હોય તો કેલ્ક્યુલેશન કઈ રીતે કરવી. અહીંયા ઉદાહરણ 4 આપેલું છે. સાગર લિમિટેડ કંપનીએ 100 નો 1 એવા 12% રિડીમેબલ પ્રેફરન્સ શેર બહાર પાડેલ છે, જે 15 વર્ષના અંતે પરત કરવાના છે. એટલે કે રિડીમેબલ છે, આના ઉપરથી ખબર પડી ગઈ. આ શેર બહાર પાડવાનો ખર્ચ 3% થયો છે, શેર બહાર પાડવાનો ખર્ચ પણ આપેલો છે, અને 15 વર્ષની મુદતના 12% ડિબેન્ચર પ્રેફરન્સ શેર. જો 50% આવકવેરો ભરવો પડે તેમ હોય તો પ્રેફરન્સ શેર મૂડીની પડતર શોધો. અહીંયા આવકવેરાનો દરથી કોઈ ચેન્જ નહીં પડે, કારણ કે અહીંયા પ્રેફરન્સ શેર મૂડી છે. ડિબેન્ચર હોય તો તમે 1 માઇનસ T કરવું પડે, અહીંયા એ કરવાની જરૂર નહીં રહે. ઉદાહરણ 4 લઈએ છીએ. કોસ્ટ ઓફ પ્રેફરન્સ શેર કેપિટલ ઇક્વલ ટુ D પ્લસ 1/NF-P અપોન 1/2F+P, બરાબર, જ્યાં ડી એટલે કે ડિવિડન્ડ કેટલું છે, તો કે 100 નો 1 એવા 12% એટલે 100 ઉપર 12% લેખે કેટલું થાય ડિવિડન્ડ, 12 રૂપિયા, પ્લસ 1/N મુદત કેટલી છે, 15 વર્ષના, એટલે આપણે લેશું 15. એફ એટલે ફેસ વેલ્યુ એટલે કે મૂળ કિંમત કે દાર્શનિક કિંમત છે 100, અને પી એટલે કે પ્રાપ્ત થતી રકમ આપણે અહીંયા કેલ્ક્યુલેટ કરી લઈએ. પી તો 100 નો પ્રેફરન્સ શેર છે, એમાંથી તમને પ્રાપ્ત કેટલા થશે, તો કે શેર બહાર પાડવાનો ખર્ચ 3% છે, તો 100 ના 3% એટલે 3 રૂપિયા ખર્ચો થઈ જશે, તો આપણને કેટલા રૂપિયા મળશે, 97 રૂપિયા પ્રાપ્ત થશે. એટલે 100 માઇનસ 97 ભાગ્યા 1/3, 100 પ્લસ 97. સિમ્પ્લિફાય કરી દઈએ, 12 × 100 માંથી 97 જાય 3/15 એટલે આપણને મળશે 0.2. ભાગાકારમાં લેશું આપણે 100 પ્લસ 97 એટલે 197/2 એટલે મળશે 98.5. લઈ લઈએ 12.2/98.5 એટલે મળશે તમને 0.1238, પછી 5 છે એટલે 12.39 કરી દઈએ છીએ, એટલે કે 12.39%. આ રિડીમેબલ પ્રેફરન્સ શેર તમને જ્યારે પરત કરવાની મુદત દાખલામાં આપેલી હોય તો આપણે મોટા સૂત્રની મદદથી શોધીએ છીએ. ઘણીવાર તમને ડી પ્લસ એક્સ કરીને કીધું હશે, ડી આવી રીતે શોધો, એક્સ આવી રીતે, પણ તમે ડાયરેક્ટ વેલ્યુ મૂકો છો આપણા જે મોટા સૂત્રમાં તો પણ ચાલશે. ઉદાહરણ 5 લઈએ છીએ. સનરાઇઝ લિમિટેડ 120 નો 1 એવા 500 પ્રેફરન્સ શેર. અહીંયા ખાસ ધ્યાન રાખજો, આ દાખલામાં 2 મેઇન ટોપિક જે ભૂલ કરાવે એવા, સાવ સરળ જ છે આપણે ગણીએ છીએ એ પ્રમાણે, પણ ભૂલ થઈ શકે એવો સમ છે. 120 નો 1 એવા 500 પ્રેફરન્સ શેર 10% ડિવિડન્ડવાળા 10% વટાવે આપણે બહાર પાડ્યા છે. 500 પ્રેફરન્સ શેર દાર્શનિક કિંમત 120 છે, ખાસ ધ્યાન રાખજો. આ પ્રેફરન્સ શેર 5 વર્ષ પછી પરત કરવાના છે, એટલે પરત મુદત આપેલી છે, અને પ્રેફરન્સ શેર બહાર પાડવાનો ખર્ચ 4000 થયો છે. અહીં આ બધા જ ટોપિક આવી જ ગયા છે, અને મેં બોલી દીધું છે કે જ્યારે 100 ની દાર્શનિક કિંમત ન હોય ત્યારે ખાસ ટકાવારીમાં ધ્યાન રાખવી,
બીજી વસ્તુ, જ્યારે બહાર પાડવાનો ખર્ચ કુલમાં હોય ત્યારે આપણે શેર દીઠ પ્રાપ્ત થતી રકમ જોઈતી હોય ત્યારે આપણે ખર્ચને પણ શેર દીઠમાં કન્વર્ટ કરવું પડે. બસ એ બે મેઇન ટોપિક ધ્યાન રાખવા. પ્રેફરન્સ શેર મૂડીની પડતર શોધો. શોધી લઈએ આપણે પ્રેફરન્સ શેર મૂડીની પડતર. સૂત્ર છે કે પી કોસ્ટ ઓફ પ્રેફરન્સ શેર કેપિટલ ઇક્વલ ટુ ડી પ્લસ વન અપોન એન એફ માઇનસ પી અપોન વન બાય ટુ એફ પ્લસ પી, જ્યાં ડી એટલે કે ડિવિડન્ડ. ડિવિડન્ડ કેટલું? તો કે 120 છે અને 10% ડિવિડન્ડવાળા, તો ઘણા 10% ડિવિડન્ડ લેખે 10 લઈ લેશે, પણ ના, એક ડિવિડન્ડ હંમેશા દાર્શનિક કિંમત ઉપર દેવાય. તો 120 છે એના ઉપર 10% લેખે ડિવિડન્ડ કેટલું? શેર દીઠ 12 રૂપિયા પ્લસ વન અપોન એન. એન કેટલું? 5 વર્ષના પછી સરભર કિંમતે પરત કરવાના છે, એટલે આપણે લેશું 1/5. એફ એટલે કે મૂળ કિંમત, ફેસ વેલ્યુ કેટલી છે અહીંયા? 120 માઇનસ પ્રાપ્ત થતી રકમ આપણે શોધી લઈએ. પ્રાપ્ત થતી રકમ પી બરાબર શું થાય? તો કે 120 કિંમતનો છે, પરંતુ આપણે શું કરીએ છીએ? 10% વટાવે બહાર પાડીએ છીએ, એટલે 120 10% એટલે કે 12 રૂપિયા વટાવ, એટલી રકમ આપણે ઓછી મળશે, એટલે એ બાદ કરી દેશું. માઇનસ બહાર પાડવાનો ખર્ચ પણ થયા છે, અને બહાર પાડવાનો ખર્ચ થયો છે 4000 રૂપિયા કુલ. ટોટલ 4000 રૂપિયા ખર્ચ, અને આપણે પ્રેફરન્સ શેર કેટલા બહાર પાડ્યા છે? 500 પ્રેફરન્સ શેર. તો શેર દીઠ શેર બહાર પાડવાનો ખર્ચ કેટલો થયો? તો કે કુલ ખર્ચ 4000 ભાગ્યા 500 પ્રેફરન્સ શેર, એટલે કે 8 રૂપિયા. 500 શેરનો ખર્ચ 4000, તો 1 શેરનો કેટલો? એટલે આપણને મળશે 8 રૂપિયા પ્રેફરન્સ શેર બહાર પાડવાનો ખર્ચ. 120 12 રૂપિયા વટાવના અને 8 રૂપિયા ખર્ચના, આમ ટોટલ 20 રૂપિયા બાદ કરીએ, એટલે આપણે પ્રાપ્ત થતી રકમ કેટલી મળશે? 100 રૂપિયા. આ દાખલાનો મેઇન ટોપિક ખાસ ધ્યાન રાખજો. ક્લિયર? લઈ લઈએ 100 ભાગ્યા 1/3 એફ પ્લસ પી, એટલે 120 પ્લસ 100. સાદુરૂપ આપી દઈએ, 12 એમના એમ પ્લસ 120 માઇનસ 100 એટલે 20 ભાગ્યા 5 એટલે 4. 120 ને 100 એટલે 220 ભાગ્યા 2 એટલે 110. આમ 16 ભાગ્યા 110 એટલે આપણને મળશે 0.1454, પછી 5 છે એટલે 55 કરી દઈએ, બરાબર 14.55. અથવા તો ટકાવારીમાં દર્શાવવું હોય તો ગુણ્યા 100 કરીએ, તો 14.55% પ્રેફરન્સ શેર મૂડીની પડતર ગણાય. ક્લિયર? એટલે સાવ સરળ દાખલા, પણ માઇનોર ટોપિક જે હોય એ ખાસ ધ્યાન રાખવા. ઉદાહરણ 6 તમને હોમવર્કમાં કરવાનું છે, સમજાવી દઉં છું. સંધ્યા લિમિટેડ 100 એક એવા 11% 1000 રિડીમેબલ પ્રેફરન્સ શેર 5% વટાવે બહાર પાડ્યા. 11% છે 100 પ્રેફરન્સ શેર છે, એટલે કે 11 રૂપિયા ડિવિડન્ડ. 1000 રિડીમેબલ પ્રેફરન્સ શેર 5% વટાવે બહાર પાડ્યા. બહાર પાડવાનો ખર્ચ કેટલો થયો? 3000 થયો. 10 વર્ષ પછી પરત કરવાના હતા, એટલે મુદત કેટલી છે? 10 વર્ષ પછી પરત કરવાના છે. પ્રેફરન્સ શેર મૂડીની પડતર શોધો. જો આ પ્રેફરન્સ શેર ઇરિડીમેબલ હોત તો મૂડી પડતર કેટલી થાત? તો આપણે પહેલે રિડીમેબલ હોય તો મોટું સૂત્ર, એટલે મુદત આપેલી હોય, અહીંયા ડીનો મતલબ થશે આપણા 11%, એટલે 100 ના 11% 11 રૂપિયા ડિવિડન્ડ, 1/n આપણા છે 10. પછી એફ કેટલું છે? ફેસ વેલ્યુ મૂળ કિંમત 100, અને પ્રાપ્ત થતી રકમ પી બરાબર કેટલા? તો કે 100 રૂપિયાનો છે માઇનસ 5% વટાવ, એટલે 100 ના 5% વટાવ કેટલો થાય? 5. ભૂલ અહીંયા થઈ શકે, કદાચ આપણે આગળનો સમ કર્યો ને, 120 પ્રેફરન્સ શેર હતો અને 10% વટાવે, એટલે ઘણા 10 જ બાદ કરે, પહેલેથી હેબિચ્યુઅલ હોય ને, કારણ કે જનરલી ફેસ વેલ્યુ 100 હોય છે એટલા માટે, એટલે ભૂલ થતી હોય છે જ્યારે 120 કે 200 રૂપિયા પ્રેફરન્સ શેરની મૂળ કિંમત હોય ત્યારે. પણ અહીંયા તો આપણે 100 છે અને 5% વટાવે, એટલે 5 એ બાદ કરશું, અને શેર બહાર પાડવાનો ખર્ચ 3000 થયો. પણ આપણે તો 1 શેરનો ખર્ચ કેટલો, ટોટલ ખર્ચ નથી જોઈતો, તો આપણે શું કરશું? 3000 કુલ ખર્ચ ભાગ્યા ટોટલ પ્રેફરન્સ શેર કેટલા છે? 1000, એટલે શેર દીઠ ખર્ચ કેટલો આવ્યો? 3 રૂપિયા, એ બાદ કરી દઈએ, એટલે
આપણને મળશે 92 રૂપિયા પ્રાપ્ત થતી રકમ, પી ની રકમ, બરાબર. પછી તમને સાદું રૂપ જ આપવાનું છે. પછી કીધું છે જો આ પ્રેફરન્સ શેર ઇરિડીમેબલ હોત. હવે ઇરિડીમેબલ હોત એનો મતલબ શું? આ 10 વર્ષ પછી પરત કરવાના નથી. તો મુદત ના હોય ત્યારે આપણે શું કરીએ છીએ? નાનકડું સૂત્ર, કોસ્ટ ઓફ પ્રેફરન્સ શેર કેપિટલ ઇક્વલ ટુ ડી અપોન પી. ડી એટલે ડિવિડન્ડ 11 રૂપિયા અને પી એટલે પ્રાપ્ત થતી રકમ 92, જે હમણાં આપણે શોધી. એ રીતે આપણે પ્રેફરન્સ શેર મૂડીની પડતર શોધીશું. આજે આપણે પ્રેફરન્સ શેર મૂડીને લગતા દાખલા લીધા. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નફાના પુનઃરોકાણની મૂડી પડતર, રિટેન અર્નિંગની મૂડી પડતર કેવી રીતે કેલ્ક્યુલેટ કરવી એની ચર્ચા લઈશું.